હેલો ફ્રેન્ડ્સ યુ આર વેલકમ ટુ સ્કાય લિમિટ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આવનારી સરકારી ભરતીમાં ખૂબ જ મહત્ત્વનો વિષય એવો ગુજરાતનું નવું મંત્રીમંડળ વિશે આજે આપણે ચર્ચા કરીશું જેમાં નવા નિમાયેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્ય કક્ષાના મંત્રીઓ અને કેબિનેટ કક્ષાના મંત્રીઓમાં જેની વરણી કરવામાં આવી છે અને સોંપવામાં આવેલ કાર્યભાર વિશે આજે આપણે ચર્ચા કરીશું તો ચલો જોઈએ સૌ પ્રથમ વાત કરીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલની વરણી કરવામાં આવી છે જેનો ફોટો આપણે અહીંયા જોઈ શકીએ છીએ જેમને સોંપવામાં આવેલ કાર્યભારની વાત કરીએ તો સામાન્ય વહીવટ વિભાગના તેમજ વહીવટી સુધારણા અને આયોજન ગૃહ અને પોલીસ હાઉસિંગ માહિતી અને પ્રસારણ પાટનર આયોજ પાટનગર યોજના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ ઉદ્યોગ ખાણ અને ખનીજ નર્મદા બંદરો તમામ નીતિ અને અન્ય કોઈ મંત્રીશ્રીઓને ફાળવાયેલ ન હોય તેવા વિષયોનો તેમજ વિભાગોનો કાર્યભાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે આપણા મુખ્યમંત્રી શ્રીને સોંપવામાં આવેલ છે ત્યારબાદ વાત કરીએ ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રીઓની તો ગુજરાતના કેબિનેટ મંત્રીમાં જેમને નવી વરણી કરવામાં આવી છે જેમની એમના વિશે વાત કરીશું તેમજ તેમને સોંપાયેલા કાર્યભાર વિશે આપણે વાત કરીશું તો સૌ પ્રથમ વાત કરીએ આપણે રાજેન્દ્ર ત્રિવેદી વિશે તો શ્રી રાજેન્દ્ર ત્રિવેદી છે એમનો ફોટો તમે અહીંયા જોઈ શકો છો જેમને મહેસૂલ અને કાયદા વિભાગ સોંપેલ છે વિગતે ચર્ચા કરીએ તો મહેસૂલ આપત્તિ વ્યવસ્થાપન કાયદા અને ન્યાયતંત્ર વૈધાનિક અને સંસદીય બાબતોનું કાર્યભાર રાજેન્દ્ર ત્રિવેદીને સોંપવામાં આવેલ છે ત્યારબાદ વાત કરીએ શ્રી જીતુભાઈ વાઘાણીની તો શ્રી જીતુભાઈ વાઘાણી છે એમનો ફોટો તમે અહીંયા જોઈ શકો છો એમને શિક્ષણ ખાતું સોંપવામાં આવ્યું છે જેમાં પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિશે તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક શિક્ષણ વિશેનું ખાતું એમને સોંપવામાં આવેલું છે એટલે કે શિક્ષણનો કાર્યભાર જે છે એટલે કે શિક્ષણનું ખાતું છે એનો કાર્યભાર શ્રી જીતુભાઈ વાઘાણીને સોંપવામાં આવેલ છે ત્યારબાદ શ્રી ઋષિકેશભાઈ પટેલ જેમનું ફોટો અહીં તમે જોઈ શકો છો જેમને આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ અને જળ સંપત્તિ અને પાણી પુરવઠાનું કાર્ય સોંપવામાં આવેલ છે ત્યારબાદ શ્રી પૂર્ણેશ મોદી જેમનો ફોટો અહીં તમે જોઈ શકો છો માર્ગ અને મકાન વાહન વ્યવહાર નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસના કાર્યભાર તેમને સોંપવામાં આવેલ છે ત્યારબાદ શ્રી રાઘવજીભાઈ પટેલ જેઓને કૃષિ પશુપાલન અને ગૌશંવર્ધનનો કાર્યભાર સોંપવામાં આવેલ છે ત્યારબાદ શ્રી કનુભાઈ દેસાઈ જેમને નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સનો કાર્યભાર સોંપવામાં આવેલ છે ત્યારબાદ શ્રી કિરીટસિંહ રાણા જેમને વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ અને છાપકામ અને સ્ટ્રેષ્ટરીનો કાર્યભાર સોંપવામાં આવેલ છે શ્રી નરેશભાઈ પટેલ જેમને આદિજાતિ વિકાસ અન્ન અને નાગરિક પુરવઠો અને કાર્યભાર સોંપવામાં આવેલ છે ત્યારબાદ પરમાર જેમને સામાજિક ન્યાય અને અધિકારિકતા નો કાર્યભાર સોંપવામાં આવેલ છે શ્રી અર્જુનસિંહ ચૌહાણ જેમને ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણનો કાર્યભાર સોંપવામાં આવેલ છે ત્યારબાદ રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ જેમને સ્વતંત્ર હવાલો હવાલાઓ સોંપવામાં આવેલ છે તેમની વાત કરીએ તેમાં સૌપ્રથમ વાત કરીએ શ્રી હર્ષ સંઘવીની તો જે શ્રી હર્ષ સંઘવી છે એમનો ફોટો તમે જોઈ શકો છો જેમને સોંપવામાં આવેલા કાર્યભાર વિશે વાત કરીએ તો એમને રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ ગૃહરક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ નાગરિક સંરક્ષણ નશાબંધી આબકારી જેલ સરહદી સુરક્ષા જેનો સ્વતંત્ર હવાલો ગૃહો અને પોલીસ હાઉસિંગ આપત્તિ વ્યવસ્થાપન વગેરે જેવા કાર્યભાર શ્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવેલ છે ત્યારબાદ રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ સ્વતંત્ર હવાલા માટે શ્રી જગદીશ પંચાલ જેમને કુટીર ઉદ્યોગ સહકાર મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ જેમનો સ્વતંત્ર હવાલો ઉદ્યોગ વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ તેમજ પ્રિન્ટિંગ અને સ્ટેશનરીનો કાર્યભાર શ્રી જગદીશભાઈ પંચાલને સોંપવામાં આવેલ છે ત્યારબાદ વાત કરી શ્રી બ્રિજેશ મેરજા જેને શ્રમ રોજગાર પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસનો કાર્યભાર સોંપવામાં આવેલ છે ત્યારબાદ શ્રી જીતુભાઈ ચૌધરી જેમને કલ્પસર મત્સ્ય ઉદ્યોગ નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠો તેનો કાર્યભાર સોંપવામાં આવેલ છે ત્યારબાદ વાત કરીએ શ્રીમતી મનીષાબેન વકીલ જેમને મહિલા અને બાળ કલ્યાણ જેનો સ્વતંત્ર હવાલો અને સામાજિક ન્યાય અને અધિકારિકતાનો કાર્યભાર સોંપવામાં આવેલ છે ત્યારબાદ રાજ્યકક્ષાના મંત્રીઓની વાત કરીએ આપણે તેમાં સૌ આવે છે શ્રી મુકેશભાઈ પટેલ જેમનો ફોટો તમે અહીં જોઈ શકો છો જેમને કૃષિ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સનો કાર્યભાર સોંપવામાં આવેલ છે શ્રીમતી નિમિષાબેન સુથાર જેમને આદિજાતિ વિકાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણનો કાર્યભાર સોંપવામાં આવેલ છે ત્યારબાદ રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓમાં શ્રી અરવિંદભાઈ રૈયાણી જેમને વાહન વ્યવહાર નિગમ તેમજ નાગરિક ઉડ્ડયન તેમજ પ્રવાસન અને યાત્રાધામ વિકાસ માટેનો કાર્યભાર સોંપવામાં આવેલ છે ત્યારબાદ શ્રી કુબેરભાઈ ડિંડોર જેમને ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ તેમજ વૈધાનિક અને સંસદીય બાબતોનો કાર્યભાર શ્રી કુબેરભાઈ ડિંડોરને સોંપવામાં આવેલ છે ત્યારબાદ શ્રી કીર્તિસિંહ વાઘેલા જેમને પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણનો કાર્યભાર સોંપેલ છે ત્યારબાદ શ્રી ગજેન્દ્રસિંહ પરમાર જેમને અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા બાબતોનો કાર્યભાર સોંપેલ છે ત્યારબાદ શ્રી રાઘવભાઈ મકવાણા એટલે કે આરસી મકવાણા જેમને સામાજિક ન્યાય અને આધારિત અધિકારિકતાનો કાર્યભાર સોંપવામાં આવેલ છે શ્રી વિનોદભાઈ મોરડિયા જેમને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણનો કાર્યભાર સોંપવામાં આવેલ છે ત્યારબાદ છેલ્લે શ્રી દેવાભાઈ માલમ જેમનો ફોટો તમે જોઈ શકો છો જેમને પશુપાલન અને ગૌ સંવર્ધનનો કાર્યભાર સોંપવામાં આવેલ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા કેબિનેટ કક્ષાના અને રાજ્ય કક્ષાના મંત્રીઓ તો જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ જે છે સ્કાય લિમિટ ઇન્સ્ટિટ્યૂટ તેને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અવર યુટ્યુબ ચેનલ સ્કાય લિમિટ ઇન્સ્ટિટ્યૂટ ધન્યવાદ